समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। કોંગ્રેસ શાસિત કાંગ્રેજ તાલુકા પંચાયતમાં શાસક પક્ષના સભ્યોનો જ સામૂહિક રીતે ખુલ્લો બળવો, તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત બહુમતીથી પસાર થઈ જતા કોંગ્રેસમાં ભૂકંપ. થરાદ બજાર સમિતિના સંચાલક મંડળના ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન. બજાર સમિતિના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલે તેમની પેનલના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ડીસામાં 9મા ધોરણની વિદ્યાર્થિનીનું રિક્ષા ચાલક જ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ. ગઢની યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવી નાસ્તો ફરતો અવસકોર પણ છેવટે પોલીસના સકંજામાં. ધાનેરાના સામરવાડાના અગ્રણીઓએ સામૂહિક રીતે ધાનેરા ધસી જઈ ગૌચર ભૂમિને મુક્ત કરાવવાની માગણી સાથે આપ્યું આવેદનપત્ર. યોગ્ય કાર્યવાહી ન થાય તો ભૂખ હડતાળની ગામ લોકોની ચીમકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસ શાસિત બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ દાખલ થયેલી અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર થઈ ગઈ છે. અવિશ્વાસ દરખાસ્ત ઉપર મતદાન માટે આજે કાંકરેજ તાલુકા પંચાયતની ખાસ સાધારણ સભા બોલાવાઈ હતી. આ બેઠકમાં હાજર 27 સભ્યો પૈકી 26 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તના સમર્થનમાં મતદાન કરતા આ દરખાસ્ત બહુમતીથી પસાર થઈ ગઈ છે. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વર્દીલાલ મકવાણા સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જતા તેમને પ્રમુખ પદ છોડવાની નોબત આવી છે. આજે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જતા કાંકરેજ તાલુકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે હવે નવેસરથી જ એજન્ડા બહાર પડાશે. જો કે આ ઘટનાક્રમમાં શાસક પક્ષ કોંગ્રેસના સભ્યોએ જ બંડ પોકારતા શાસક પક્ષમાં જ પણ ખળભળાટ મચી ગયો છે. આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને રાજ્ય સરકારે બનાસકાંઠાના 7 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. પરંતુ દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર ન કરાતા દાંતીવાડાના ખેડૂતોએ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલની આગેવાનીમાં દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર આપી દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી અને જો સરકાર તેમની માંગ ન સંતોષે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બનાસકાંઠામાં આ વર્ષે વરસાદના અભાવે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ હોય સરકાર દ્વારા બનાસકાંઠાના 7 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. પરંતુ દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર ન કરાતા પાણી વગર ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. આજે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે કોંગ્રેસી આગેવાનો અને ખેડૂતો સાથે દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર આપી દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી અને જો સરકાર દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી સહાય ન આપે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ આપી હતી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વમાં દાંતા તાલુકામાં પરિભ્રમણ કરી રહેલી એકતા યાત્રાએ દાંતા તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે અમીરગઢ તાલુકામાં પ્રવેશ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વમાં આજે અમીરગઢ તાલુકામાં પ્રવેશેલી એકતા યાત્રાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેના રથ સાથે અમીરગઢ તાલુકાના જેથી, રાજપુરિયા, ઉમરકોટ, ડેરી, માનપુરિયા, ખારા, વાગોરિયા, અવાળા, જૂની સરોત્રી અને ઇકબાલગઢ ગામનો પ્રવાસ ખેડ્યો હતો. ગામે ગામ એકતા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત સામયું કરી સરદાર પટેલની પ્રતિમાને પણ ફૂલહાર કરી આદરાંજલિ અપાઈ હતી. આ અવસરે ગ્રામજનોએ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું પણ ઉમળકાભેર સ્વાગત કરી આ યાત્રાના આયોજનની સરાહના કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ એકતા યાત્રાને સાંપડી રહેલા આવકારને બિરદાવી 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં બોડી સંખ્યામાં ઉમટી પડવા આહવાન કર્યું હતું. અમીરગઢ તાલુકાના જેથી મુકામે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા રથ લઈ અને અમે લોકો જેથી ગામ આવ્યા છીએ. રામ દિવસે 143મી જન્મજયંતિ સરદાર પટેલ સાહેબની છે. તો સરદાર પટેલનું જીવન કેવું હતું કે આપણા રજવાડોને એક કરી અને ભારત દેશની એકતા જે જાળવી સમગ્ર દેશને એક બનાવ્યો એના માટે આ રથ કાઢવામાં આવ્યો છે.
પરમ દિવસે એટલે કે 31મી તારીખે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે 182 મીટરની એનું અનાવરણ વિધિ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરવાના છે. આ રથથી અમે દરેક ગામડે ગામ જઈ લગભગ ગુજરાતના 10,000 ગામડામાં આ રથનું પૂજન થાય છે અને ફૂલમાળાઓ ચડાવવામાં આવે છે અને લોકોને સરદાર પટેલનું જીવન 143મી સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન આપણા લોકડાડીલા નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપવા માટે આદરાંજલિ આપવા માટે 182 મીટર ઊંચી પ્રતિમા બનાવી જેનું પરમ દિવસે એટલે કે 143મી જન્મજયંતિના દિવસે અનાવરણ કરવાનું છે એનું આમંત્રણ આપવા આવ્યા છીએ. સાથે સાથે સરદાર પટેલ સાહેબ કોણ હતા, સરદાર પટેલ સાહેબે આપણા માટે શું કર્યું, આ ભારત દેશને એક રાખવા માટે શું કર્યું, એમની એકતા અને અખંડતાની વાતો લઈને અમે આ પ્રજા એમનાથી અભિભૂત થાય, એમને જાણે અને એમનું પ્રતિકૃતિને દર્શન કરી ફુલાર કરીને સરદાર પટેલ સાહેબ જે રીતે આપણને એક રાખવા માટે મહેનત કરી હતી એ રીતે આપણે પણ આપણી આંતરિક સુરક્ષા માટે પહેલાં ભારતીય છીએ અને પછી ગમે તે જાતિને આજે સંદેશ લઈને અમે આજે જેથી ગામે આવ્યા છીએ અને આખા ગુજરાતમાં 64 રથ આ રીતે ફરી રહ્યા છે જેનું ગઈકાલે એક ફેઝ પૂરો થયો છે, આજે અમીરગઢથી બીજો ફેઝ ચાલુ કર્યો. તાલુકા મથક લાખણી ખાતે આજે રથનું આગમન થતાં રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પૂર્વે ગુજરાતના ગામડે ગામડે સરદાર સાહેબની યશગાથા લોકો સુધી પહોંચાડવાના આશયથી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા યાત્રાનું આજે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણની રાહબરી હેઠળ તાલુકા મથક લાખણી ખાતે આગમન થતાં લાખણી તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય હેમરાજભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન બાબરાભાઈ પટેલ, ટીબી રાજપૂત, લાખણી ગામના સરપંચ નાનજીભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય અને લાખણીના પૂર્વ સરપંચ થાનુસિંહ વાઘેલા, ભાજપ મહિલા મોરચો અને બક્ષી મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરાંત આંગણવાડીની બહેનો અને ગામના અગ્રગણ્ય નાગરિકોએ એકતા યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ યાત્રાનું નેતૃત્વ કરી રહેલા પૂર્વમંત્રી કેસાજી ચૌહાણે સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જેટલું ઊંચું કામ કર્યું આ દેશની એકતા અને અખંડિતતા માટે, એટલું જ વિશાળ અને એટલી જ ઊંચી સરદાર સાહેબની પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક જેની ઊંચાઈ 182 મીટર છે એટલે લગભગ 700 ફૂટ જેટલી જેની ઊંચાઈ છે. 5 વર્ષ સુધી ત્યાં કામ ચાલ્યું છે અને 250 ઇજનેરો એ કામની રેખદેખ રાખી છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવાડીસા ખાતે જલારામ બંગલોઝના રહીશોએ આજે પાલિકા કચેરીએ ધસી જઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જલારામ બંગલોઝમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ સોસાયટીના રહીશોએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાય તો વેરો નહીં ભરવાની ચીમકી પણ આપી હતી. છેલ્લા કેટલાક સમયથી ગટર તથા પીવાના પાણીની સમસ્યાથી સોસાયટીના રહીશો પરેશાની વેઠી રહ્યા છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા સ્થાનિક રહીશોએ વેરો નહીં ભરવાની ચીમકી આપી છે. આ સોસાયટીમાં ભૂગર્ભ ગટર તેમજ નવા રોડ બનાવ્યા બાદ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા આ સમસ્યા સર્જાઈ છે. વાવ તાલુકાના માળકા નજીક કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે. ખેડૂત કેનાલ ઉપરથી ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હતો તે સમયે આ ટ્રેક્ટર કેનાલમાં ખાબકતા ઘટના સ્થળે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી ટ્રેક્ટરને બહાર કાઢ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ બજાર સમિતિના સંચાલક મંડળના ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન. બજાર સમિતિના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલે તેમની પેનલના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ડીસામાં 9મા ધોરણની વિદ્યાર્થિનીનું રિક્ષા ચાલક જ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ. ગઢની યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવી નાસ્તો ફરતો અવસ્કોર પણ છેવટે પોલીસના સકંજામાં. ધાનેરાના સામરવાડાના અગ્રણીઓએ સામૂહિક રીતે ધાનેરા ધસી જઈ ગૌચર ભૂમિને મુક્ત કરાવવાની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર.
યોગ્ય કાર્યવાહી ન થાય તો ભૂખ હડતાળની ગામ લોકોની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. यूनिक कलेक्शन लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम. अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे. जेंट्स वेयर मा पेंट शर्ट, कॉटन पेंट शर्ट, जीन्स टी शर्ट તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી લેગીસ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢના મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌ પ્રથમ વાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતામુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલક મંડળના ખેડૂત વિભાગની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થઈ છે. થરાદ બજાર સમિતિના સંચાલક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયા બાદ આ ચૂંટણી પ્રક્રિયાને બિનહરીફ સંપન્ન કરવાના પ્રયાસો હાથ ધરાતા વેપારી અને ખરીદ વેચાણ વિભાગની બેઠકોના સદસ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ખેડૂત વિભાગની ચૂંટણી ટાળવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા અને ખેડૂત વિભાગની ચૂંટણી અનિવાર્ય બની જતા આજે મતદાન હાથ ધરાયું હતું.
થરાદ બજાર સમિતિમાં હાલ રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ ચેરમેન તરીકે સત્તા સંભાળી રહ્યા હોય આ ચૂંટણી ઉપર સૌની નજર કેન્દ્રિત થઈ છે. આજે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂતો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. થરાદ બજાર સમિતિના ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાન સંપન્ન થયા બાદ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. ત્યારે રાજ્યના મંત્રી, થરાદના ધારાસભ્ય અને થરાદ બજાર સમિતિના વર્તમાન ચેરમેન પરબતભાઈ પટેલે આ ચૂંટણીમાં તેમની પેનલના ઉમેદવારોનો વિજય થવાનો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મિત્રો, માર્કેટ કમિટી થરાદની જે સામાન ચૂંટણી થાય એ ચૂંટણી આજે ચાલુ છે. આમ તો અમારા એક ખરીદ વેચાણ વિભાગની મંડળીઓની બે સીટો હતી, એ વિદરિત થઈ. સાથે સાથે વેપારી વિભાગની પણ ચાર બેઠકો હતી, એ પણ વિદરિત થઈ. ખેડૂત પેનલ જે છે એમાં લોકશાહી પ્રક્રિયા મુજબ કે ચૂંટણી કરવી છે એવું પણ બને એટલે અમારી પેનલના જે ઉમેદવારો છે એમાં 8 છે, સામેની પેનલમાં 7 છે અને એક સાથે સાથે પેનલમાં નથી એવા પણ એક ભાઈ છે, એટલે કુલ 16 ઉમેદવારો વચ્ચેની ચૂંટણી છે. મારા ખેડૂત વિભાગના મતદારોએ જ આનો ચુકાદો આપવાનો છે, એમાં લગભગ એ અમને નક્કી કર્યું છે. ડીસા ખાતેની DNP ગર્લ્સ હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ થઈ જતા ચકચાર મચી ગઈ છે. આ વિદ્યાર્થિનીને શાળાએ લેવા મૂકવા જતો રિક્ષા ચાલક જ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી અપહૃત મનાતી કિશોરીની માતાએ રિક્ષા ચાલક વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસની તજવીજ હાથ ધરી છે. આ ચોંકાવનારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે ડીસામાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની દીકરી ડીસાની DNP ગર્લ્સ હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી હોય આ બાળકીને ઘરેથી શાળાએ લાવવા લઈ જવા કિરણ ઠક્કર નામના ઈસમની રિક્ષા બંધાવી હતી અને આ પરિવારના બંને ભાઈ બહેન રોજેશ સાથે આ રિક્ષામાં શાળાએ જ આવતા જતા હતા. જોકે રજાના દિવસે પણ કિરણ ઠક્કર નામનો ઈસમ રિક્ષા લઈ આ બાળકીના ઘર આગળ આંટાફેરા મારી વિદ્યાર્થિનીને તેની સાથે વાત કરવા માટે ઘરની બહાર બોલાવતો હતો. વિદ્યાર્થિનીએ આ બાબતે તેની માતાને જાણ કરતા માતાએ આ બાબતે પરિવારને જાણ કરતા પરિવારે બાળકીને રિક્ષામાં જવા આવવાનું છોડાવી દીધા બાદ તેણીના પિતાએ નવી રિક્ષા ખરીદી લઈ પોતે જ આ પિતા સ્કૂલે લેવા મૂકવા જતા હતા. જોકે ગત બુધવારે શાળા છૂટવાના સમયે વિદ્યાર્થિનીના તેણીને શાળાએ લેવા ગયા ત્યારે શાળા છૂટ્યા બાદ પણ તેમની દીકરી રિક્ષા પાસે ન આવતા તેમણે ઘરે આવી પૂછપરછ કરી હતી. જોકે દીકરી ઘરે ન હોય શોધખોળ શરૂ કરાઈ હતી, પરંતુ આ બાળકીની કોઈ ભાળ ન મળતા રિક્ષા ચાલક કિરણ ઠક્કર જ આ કિશોરીને ભગાડી ગયો હોવાની શંકાથી પ્રેરાઈ તેના ઘરે તપાસ કરતા રિક્ષા ચાલક પણ ગાયબ જણાયો હતો. જેથી રિક્ષા ચાલક કિરણ ઠક્કર જ દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની શંકા મજબૂત બનતા અપહૃત મનાતી બાળકીની માતાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે રિક્ષા ચાલક કિરણ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ પોલીસે પણ ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટનાથી સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પાલનપુર તાલુકાના ગઢગામની શિક્ષિત યુવતી ઉપર દુષ્કર્મ આચરી નાસ્તા ફરતા ગઢના જ આરોપી એવા યુવકને છેવટે ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. ગઢ ખાતે રહેતી એક શિક્ષિત યુવતીની એક માસ અગાઉ સગાઈ થયા બાદ મંગેતર યુવકના મિત્રએ ચપ્પુની અણીએ યુવતી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. ગઢ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઢ ખાતે રહેતી શિક્ષિત યુવતી અન્ય ગામમાં ખાનગી શાળામાં સંચાલક તરીકે ફરજ બજાવે છે. આ યુવતીની તાજેતરમાં જ બાજુના ગામમાં સમાજના જ યુવક સાથે સગાઈ થયા બાદ મંગેતર યુવક આ યુવતીને પોતાના મિત્ર એવા ગઢ ગામના અશ્વિન રમણભાઈ પંચાલ સાથે પિક્ચર જોવા લઈ જતો અને ફોટા પણ પડાવતો હતો. જોકે એક માસ અગાઉ આ યુવતી પોતાના ઘરે એકલી હતી. એ દરમિયાન અશ્વિન પંચાલે તેણીના ઘરે ધસી આવી તારા પતિનો ફોન કેમ ઉપાડતી નથી તેમ કહી તેણી સાથે વાત કરવાનું કહેલ જે વખતે યુવતી પાણી લેવા જતા અશ્વિન પંચાલે ચપ્પુની અણીએ તેણી ઉપર બજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનામાં મંગેતરના મિત્રની હવસનો ભોગ બનેલી યુવતીએ ના છૂટકે ગઢની મેઘદૂત સોસાયટીમાં રહેતા અશ્વિન પંચાલ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અશ્વિન પંચાલે ધરપકડ ટાળવા કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી. જોકે કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા આ કેસની તપાસ ચલાવી રહેલા ગઢના PSI VR પટેલે રવિવારે સાંજે આ હવસખોરની ધરપકડ કરી આજે તેને નામદાર કોર્ટમાં રજૂ કરી કોર્ટના આદેશ અનુસાર આરોપીને સબજેલના સળિયા પાછળ ધકેલી દેવાની તજવીજ હાથ ધરી હતી. વાપંથકની એક યુવતીનું પણ અપહરણ કરી દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાવ પંથકની એક યુવતી સાંજના સમયે કુદરતી હાજતે જવા નીકળી હતી. એ વખતે એક યુવકે છરી બતાવી તેણીને બાઇક ઉપર બેસાડી બીજા શખ્સની મદદથી તેણીનું બોલેરો ગાડીમાં અપહરણ કરી તેના સગાના ત્યાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ડઘાઈ ગયેલી યુવતીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 14 દિવસ જૂની આ ઘટના સંદર્ભે વાવ પોલીસે નાગજીભાઈ ધર્માભાઈ પટેલ અને તેના મિત્ર હરસંગભાઈ નીલાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરાના સામરવાડાના અગ્રણીઓએ સામૂહિક રીતે ધાનેરા ધસી જઈ ગૌચર ભૂમિને મુક્ત કરાવવાની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર. યોગ્ય કાર્યવાહી ન થાય તો ભૂખ હડતાળની ગામ લોકોની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોટ દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર ગઢામણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યૂ ફીચર ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you're hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart, C-Mart, C-Mart.
લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ લેગીઝ કુર્તા બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સી માર્ટમાં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયામાં 3 જીન્સ જેન્ટ્સ લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ વિઝિટ નાવ સી માર્ટ ફુવારા સર્કલની બાજુમાં બનાસ બેંકની સામે અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર ડીસા મોબાઈલ 9913916965 અને 9724010356 વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષાનો ક્રેઝ વધી રહ્યો છે અને બનાસકાંઠાના મોટાભાગના વિદ્યાર્થીઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે ત્યારે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ માટે ટાર્ગેટ એકેડેમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું આ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું હતું આ પ્રસંગે એકેડેમીના જયેશભાઈ અને નરેશભાઈએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધાનેરા તાલુકાના સામરવાડાના ગ્રામજનોએ આજે ગૌચરની જમીન મામલે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપી વિના વિલંબે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી ધાનેરા મામલતદારે પણ આ મામલાને ગંભીરતાથી લઈ તાલુકા પંચાયત કચેરીમાંથી માહિતી મેળવી આ મામલાનો અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવાની ખાતરી આપી હતી સામરવાડાના ગ્રામજનો આજે સામૂહિક રીતે ધાનેરાની મામલતદાર કચેરીએ ધસી ગયા હતા છેલ્લા 2 વર્ષથી સામરવાડા ગામની ગૌચરની જમીન માટે સરકાર સામે લડત ચલાવી રહેલા સામરવાડા ગામના લોકોએ ગામમાં આવેલી ગૌચરની જમીનની સ્થાનિક ગ્રામ પંચાયતમાં અનેકવાર લેખિત માહિતી માંગવા છતાં પંચાયત પાસે કોઈ જ રેકર્ડ નથી તેવો ઉડાઉ જવાબ આપી દેવાતા ગ્રામજનો વિફર્યા હતા પોતાના ગામની ગૌચરની જમીન બારોબાર વેપારીને પધરાવી દેવાઈ હોવાની વિગતો બહાર આવતા ગામના તમામ સમાજના લોકોએ આ મામલાની યોગ્ય તપાસની માંગમાં સૂર પુરાવ્યો છે આજે નિયત કાર્યક્રમ પ્રમાણે ગામના આગેવાનોએ ધાનેરાની પ્રાંત કચેરીએ ધસી જઈ પ્રાંત અધિકારી એમવી ઠાકોર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું બાદમાં ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડીને પણ આ મામલે યોગ્ય તપાસ કરી કસૂરવાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધાનેરાના મામલતદારે પણ આ મામલે ધાનેરા તાલુકા પંચાયતમાંથી જરૂરી પુરાવા મેળવી જિલ્લા કલેક્ટર કચેરીમાં અહેવાલ રજૂ કરવાની ખાતરી આપી હતી એક વર્ષથી સાહેબ લડાઈ ચાલુ છે એક વર્ષથી લડાઈ ચાલુ છે કોઈ જવાબ નથી મળતો સામરવાડા ગામના આગેવાનોએ આ મામલે આજે આવેદનપત્ર આપ્યા બાદ યોગ્ય કાર્યવાહી ન થાય તો ભૂખ હડતાળની ચીમકી પણ આપી હતી સમાવડા ગામે સર્વે નંબર 182 અને AC 182 ભૂમાફિયાઓ દ્વારા ખોટા રેકડો દસ્તાવેજો બનાવે અને જમીન પચાવી પાડે છે તો છેલ્લા 1.5 વર્ષથી આખું ગામ લોકો આનો સંઘર્ષ કરી રહ્યા છે અને તાલુકા પંચાયતમાં આ વખત ગમે તેવો કોઈ બી કચેરીમાં તો કોઈ જેનો જવાબ મળતો નથી ITI હેઠળ માહિતી મોકો તો મળે નહીતર સિવાય કોઈ ITI માહિતી મળતી નથી અને TDO શ્રી તલાટીને એક સામરાજ તલાટીને બદલે 3-3 તલાટીઓ નિમણૂક કરે છે સામરાડા ગામમાં હવે એનો પણ કયો યોગ્ય નિકાલ આવતો નથી 1000 ફૂટના ભાવની જમીન 1-1 એકર જમીન પાડે એટલે 1-1 એકર જમીન એટલે 40,000 ફૂટ જમીન થાય 1 એકરની એટલે ભૂમાફિયા દ્વારા ખોટી રીતે દબાણ કરી અને ખોટા દસ્તાવેજ બનાવી ગામમાં ખોટી આકારણી કરી ગામ આકારણી ગામ નહીં અને દસ્તાવેજ ગૌચરનો અને સર્વે નંબર દસ્તાવેજમાં આખી આખું ગૌચર ખુલ્લું પડ્યું હોય સર્વે નંબરમાં અને એવી રીતે દબાણ કરેલ છે ગામે જે ગૌચરની 182-182 સર્વે નંબરની જમીનમાં જે અધિકારીઓ અને ભૂમાફિયાઓ જે દબાણ કરી અને ખોટા રેકડો બનાવી જમીન પચાવી પાડેલ છે તેમાં અમે 1 વર્ષથી લડત ચલીએ છીએ પણ કાયદેસર કોઈ કાર્યવાહી સાથે ન્યાય પ્રક્રિયા થયેલ નથી તો આજે અમે ગ્રામજનોએ ન્યાય ન મળતા
કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને જેને સાચી ન્યાય કરી દિન 15માં કંઈક કાર્યવાહી કરવી, જો તેમ છતાં કશું થશે તો આગામી દિવસોમાં અમે ગાંધીજી ત્યાં માર્કે ઉપવાસ આંદોલન કરીશું. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 175 રૂપિયા વધીને 32,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 38,750 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા ઘટીને 38,550 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1048 થી 1068 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઘઉંના 388 થી 419, બાજરીના 335 થી 372, મગફળીના 700 થી 941, અડદના 981 થી 1121, મગના 1109 થી 1151, ગવારના 881 થી 903, તલના 2471 થી 2751, રાજગરાના 1130 થી 1140, ત્યાં રચકા બાજરીના ભાવ 361 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 650 બોરીની આવક થઈ હતી, જ્યારે ઘઉંની 33, બાજરીની 1485, મગફળીની 50,037, અડદની 200, મગની 7, ગવારની 320, તલની 68, રાજગરાની 231, તેમજ રચકા બાજરીની 30 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કોંગ્રેસ શાસિત કાંકરેજ તાલુકા પંચાયતમાં શાસક પક્ષના સભ્યોનો જ સામૂહિક રીતે ખુલ્લો બળવો. તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત બહુમતીથી પસાર થઈ જતા કોંગ્રેસમાં ભૂકંપ. થરાદ બજાર સમિતિના સંચાલક મંડળના ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન. બજાર સમિતિના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલે તેમની પેનલના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ડીસામાં 9મા ધોરણની વિદ્યાર્થિનીનું રિક્ષા ચાલક જ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ. ગઢની યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવી નાસ્તો ફરતો અવસકોર પણ છેવટે પોલીસના સકંજામાં. ધાનેરાના સામરવાડાના અગ્રણીઓએ સામૂહિક રીતે ધાનેરા ધસી જઈ ગૌચર ભૂમિને મુક્ત કરાવવાની માગણી સાથે આપ્યું આવેદનપત્ર. યોગ્ય કાર્યવાહી ન થાય તો ભૂખ હડતાળની ગામ લોકોની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.